અમીરગંજની બનાસ નદીમાં ગઈકાલની ઘટનાના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં રોજ નવા નીરની આવક થઈ રહી છે. બનાસ નદીમાં પાણી આવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા ભાવી ભક્તો પણ હમણાં બહુ જ મોટા પ્રમાણમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. શ્રાવણ મહિનામાં શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ઇકબાલગઢ ખાતે આવેલી બનાસ નદીના કાંઠે શિવજીનું મંદિર આવેલું છે અને મંદિર સામેથી જ બનાસ નદી પસાર થાય છે, જેથી એક પર્યટક સ્થળ જેવી પ્રખ્યાત હોવાના કારણે ભાવિક ભક્તો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જોકે ગઈકાલે ત્યાં આકસ્મિક સંજોગોમાં 100 વર્ષની બાળકી ડૂબી જવાથી મોત થઈ ગયું હતું. તે બાળકી પોતાના મા બાપથી છૂટી પડી ગઈ હતી અને નદીના વહેણમાં તણાઈ ગઈ હતી. વિશ્વેશ્વરથી ગુમ થયેલી બાળકીની લાશ વિશ્વેશ્વરથી તણાઈને પંચમુખી કોઈને દેખાઈ આવતા સમગ્ર ઘટનાની જાણ થવા પામી હતી. આવી ઘટના ફરીવાર ન બને તે માટે હમણાં નદીના પટમાં કોઈને પણ ઉતારવા દેવામાં આવતા નથી અને પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. અમીરગઢ PSI અને પોલીસ જવાનો, મહિલા GID અને GID જવાનોના બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ. ગઈકાલે પડેલા ઉપરવાસમાં ભારે વરસાદને લીધે અમીરગઢની બનાસ નદીમાં નીરના પાણીમાં આવકમાં વધારો થયો હતો. ગઈકાલે વિશ્વેશ્વર નદીમાં લોકોનો ઘસારો પણ વધાર્યો હતો. જે સમયે નાવાનું ચાલુ હતું તે સમયે 100 વર્ષની બેબી નદીમાં ડૂબી જતા એનું આકસ્મિક મોત થયું હતું, જેના પગલે અમીરગઢ પોલીસનો આજે ચુસ્ત બંદોબસ્ત છે. જે આજે તમે જોઈ શકો છો કે આખી વિશ્વેશ્વરની નદી ખાલી ખમતી ગઈ છે. જે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં કોઈ પબ્લિકને અંદર નાવામાં ઉતરવામાં દેવામાં આવતી નથી. જ્યાં લગભગ પોલીસનો 40-50 પોલીસ ખડકી દેવામાં આવી છે, જેમાં GID મહિલાઓ, GID પુરુષો અને પોલીસ મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર છે અને નદીના પટમાં કોઈને પણ જવા દેવામાં આવતા નથી. અશોક રાણાવસિયા, ZSTV, અમીરગઢ.